मॉर्निंग स्टूडेंट्स हजू कि गया वक्त लेक्चर में आ चेप्टर में आप एक तो किर्चॉफ बीजा नियम की बात करी गया कि जेने बंद गाड़ा अथवा लूपनो नियम कहवा नियम में आप शू कहू कि कोईपण बंद गाड़ा में विद्युत स्थितिमान फेरफारों वैचिक सरवाड़ो हमेशा शून्य हो त्या आपणे एम कही सकीए के आपेला बंदगाळामां जो विद्युत प्रवाह ए स्थायी प्रवाह पसार थतो होय समय साथे प्रवाह बदलातो न होय तो एवा वखते एना दरेके दरेक बिंदुओना विद्युत स्थितिमान तो अचळ ज रहे परिणामे तमे एक बिंदुथी शरूआत करी अने बंदगाळानी अंदर जे एक पछी एक घटकोना विद्युत स्थितिमानना तफावतो शोधता जाओ तो એ બધાનો વૈચિક સરવાળો એટલે જ્યાં વિદ્યુત સ્થિતિમાન વધતું હોય એને ધન ગણો ઘટતું હોય ત્યાં ઋણ ગણો તો એ વૈચિક સરવાળો તમને શૂન્ય મળે ત્યાર પછી એનો ઉપયોગ કરે અને એક વિસ્ટન નેટ માટેનો આપણે સિદ્ધાંત સમજી ગયા જો શું હતું વિસ્ટન નેટમાં કે આ પ્રકારે આ ચાર અવરોધો હતા એટલે ચાર અવરોધોને આપણે આ રીતે જોડી અને એક નેટવર્ક તૈયાર કરેલું એટલે આપણું વીસ્ટન નેટ કે જેના ચાર અવરોધ એટલા એકને આર વન કહો આર ટુ આર થ્રી અને આર ફોર અહીંયા વચ્ચે કેલ્વિનો મીટર અહીંયા આગળ આ બેટરી એટલે આ પ્રકારનું આપણું આ નેટવર્ક હતું ચાલો આની એ આ બી આ સી અને આ ડી અને અહીંયા આપણે શું કહ્યું હતું કે આ વિસ્ટન નેટ એની સમતોલન સ્થિતિ હોય ચાલો સમતોલન સ્થિતિમાં એટલે કે આ બી અને ડી એના વિદ્યુત સ્થિતિમાન સમાન તો આ ચાર અવરોધો જે સંતુલન સ્થિતિમાં આર વન આર ટુ આર થ્રી અને આર ફોર વચ્ચેનો સંબંધ ચાલો એ સંબંધ આપણને કંઈક આ રીતે નીચે પ્રમાણે મળતો હતો કે આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી અપોન આર ફોર એટલે આવો એક આ સંબંધ આપણે સાબિત કરી ગયા વખતના લેક્ચરમાં આપણે અહીંયા જોઈ ગયા કે જ્યારે વિસ્ટન નેટની સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે આ એના ચાર અવરોધો વચ્ચે આ પ્રકારનો આપણને સંબંધ જોવા મળે હવે આ વિસ્ટન નેટના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું એક સાધન એટલે વિસ્ટન બ્રિજ કે જેને મીટર બ્રિજ પણ કહેવાય એટલે વિસ્ટન બ્રિજ એને બીજું નામ આપશે મીટર બ્રિજ કારણ કે આમાં એક મીટર લંબાઈનો એક તાર જોડવામાં આવતો હોય એટલે એને મીટર બ્રિજ પણ કહેવાય ચાલો આ જે મીટર બ્રિજ છે એની રચના એ આપણે જોઈએ તો આ મીટર બ્રિજની અહીંયા આગળ રચના જોઈએ તો અહીંયા રચનામાં એક તો કે આવું લાંબુ લાકડાનું પાટિયું ચાલો આવું એક લાકડાનું પાટિયું હોય એટલે આ લાકડાનું એક પાટિયું ચાલો એ પાટિયા ઉપર આ રીતે ધાતુની ત્રણ પટ્ટીઓ જોડેલી હોય એટલે આ ધાતુની પટ્ટીઓ કે જે એના ટર્મિનલ તરીકે કાર્ય કરે એટલે આપણે એ બી અને સી બિંદુઓ તરીકે કાર્ય કરશે એટલે આ ત્રણ પટ્ટીઓ
अपने विश्व नेट नो बिंदु ए एटले ए बिंदु तरीके कार्य करे आ बीजु वच्चे नो बिंदु बी एटले आ बी बिंदु तरीके कार्य करशे अने आ सी तरीके कार्य करशे अहींया आ ए अने सी वच्चे आ एक मीटर लांबो एवो एक समान आडछेद वालो वाहक तार एटले आ અહીંયા આગળ આપણે કહી શકીએ કે એક મીટર લંબાઈનો સમાન આડછેદ વાળો એવો વાહક તાર. હવે જો કે તમારી પાસે R1 અવરોધ ક્યાં છે? A અને B વચ્ચે. તો આ A અને B વચ્ચે તમે એક અજ્ઞાત અવરોધ મૂકી શકો. એટલે આ અજ્ઞાત અવરોધ R1 કે જેનો હું અહીંયા X કહું, જાણીતું મૂલ્ય નથી એટલે એને અજ્ઞાત અવરોધ X કહીએ. ચલો R2 અવરોધ ક્યાં છે? B અને C વચ્ચે. તો આ B અને C વચ્ચે એક જાણીતા અવરોધ તરીકે અહીં એક અવરોધ પેટી મૂકી. એટલે આ આપણી પાસે જાણીતો અવરોધ થઈ ગયો કે જેને આર વડે દર્શાવો. તો આર થ્રી અને આર ફોર માટે આપણે એ અને સી વચ્ચે આ તાર જોડેલો છે એટલે એક આર થ્રી થાય, અહીંયા આર ફોર થાય. ચલો બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર, એટલે અહીંયા બી માંથી એક ગેલ્વેનોમીટર લઈ એ ગેલ્વેનોમીટર નો બીજો છેડો છે એ આ તાર એસી ના સંપર્કમાં આવે એ રીતે અહીંયા એક ચોકી વડે જોડેલો હોય. જોકી એટલે એક પેન્સિલ પ્રકારની એવી એક કી કે જેનો એક છેડો અણીદાર છેડો હોય એ તારના સંપર્કમાં હોય અને બીજો છેડો છે એ વાહક તાર સાથે પરિપક્વ તાર સાથે જોડેલો. વા એ અને સી વચ્ચે બેટરી છે તો અહીંયા એ માંથી આ એક બેટરી જોડી દો. હવે સર્કિટને કંટ્રોલ કરવા અહીં એક કી આવે અને પરિપથમાં અવરોધનું નિયંત્રણ પ્રવાહનું નિયંત્રણ થાય એટલા માટે એક ચલ અવરોધ એટલે કે આ એક રિયોસ્ટેટ જોડી દેવામાં આવે આને લઈ અને સી સાથે જોડેલ હોય. એટલે આ બેટરી, આ કી અને આ રિયોસ્ટેટ. તો આ આપણી પાસે વિસ્ટન નેટ સાધનની રચના છે. ચલે સાધનની રચનામાં આપણે શું કહીશું? તો કે લાકડાનું એક લાંબા પાટિયા પર એક મીટર લંબાઈનો સમાન આડછેદ વાળતા એસી જોડેલો હોય. ચલો ત્યાર પછી તો કે તારના એ અને સી છેડાઓ સાથે વાહક ધાતુની ચાબી તક્તીઓ જોડાણના સ્ક્રૂ સાથે જોડેલ હોય. ત્યાર પછી પાટિયા પર વચ્ચે એ અને સી તક્તીઓ અથવા પટ્ટીઓ
धातुनी त्रीजी पट्टी बी जोड़ेल હવે કે એ અને ઇસ બી વચ્ચે એટલે એ અને બી આ પટ્ટીઓ વચ્ચે એના ગાળામાં અજ્ઞાત અવરોધ મુકેલ હોય એક્સ જાણીતા અવરોધ તરીકે અવરોધ પેટી જોડે હોય એટલે ત્યાર પછી જોઈએ તો બી પરથી ગેલ્વેનોમીટર મારતો અને આ ચોકી માર્ગ પર તાર એસી ના સંપર્કમાં બી બિંદુએ ચોકી મૂકવામાં આવે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય મળે એ ઉપરાંત તમે જુઓ તો એ અને સી વચ્ચે બેટરી કી અને રિયોસ્ટેટ એટલે કે ચલ અવરોધ શ્રેણીમાં જોડેલું ચાલો હવે જુઓ કે અહીંયા આગળ જ્યારે જોકીને તાર ઉપર ફેરવતા જે બિંદુ પાસે આવર્તન શૂન્ય મળે એ બિંદુ ડી એટલે તટસ્થ બિંદુ કહેવાય એટલે આ રીતે હવે અવરોધ પેટીમાંથી યોગ્ય અવરોધ આર લઈ જોકીને તાર એસી પર એવા બિંદુ ડી પર મૂકવામાં આવે કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય આથી સમીકરણ એકમાં આર1 તરીકે અજ્ઞાત અવરોધ એક્સ આર ટુ તરીકે જાણીતો અવરોધ આર અને આર થ્રી અને આર ફોર
तरीके तार एसी ना एपीडी एमज डीपीसी वच्चे ना तार कार्य करे तो हवे जोईए के अहींया आगळ तार एसी नो आडछेद समान छे तार एसी नो आडछेद समान होवाथी એનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય માટે જો એ થી ડી વચ્ચેની લંબાઈ આખી એ થી ડી સુધીની લંબાઈ એલ વન અને ડી થી સી સુધીની લંબાઈ એલ ટુ હોય તો હું એ લખી શકું કે આર થ્રી ચલે છે એલ વન અને આર ફોર ચલે છે એલ ટુ માટે આર થ્રી અપોન આર ફોર બરાબર એલ વન અપોન એલ ટુ લખી શકાય એટલે આ રીતે મને આર થ્રી અને આર ફોર મળી ગયા તો હવે સમીકરણ એકમાં આર વન ની જગ્યાએ હું અવરોધ એક્સ મૂકું આર ટુ ની જગ્યાએ આર મૂકીએ અને આર થ્રી અને આર ફોર ની જગ્યાએ આપણે એ ગુણોત્તર તરીકે એલ વન અપોન એલ ટુ મૂકીએ તો હવે અહીંયા આગળ કહી શકાય કે હવે સમીકરણ એકમાં આર વન બરાબર એક્સ આર ટુ બરાબર આર તેમજ આર થ્રી અપોન આર ફોર બરાબર એલ વન અપોન એલ ટુ મૂકતા આપણે લખી શકીએ કે એક્સ અપોન આર બરાબર એલ વન અપોન એલ ટુ એટલે કે અહીંયા એક્સ બરાબર આર એલ વન અપોન એલ ટુ એટલે આ સૂત્રની મદદથી અજ્ઞાત અવરોધ શોધી શકાય એટલે આ રીતે આને તો આપણું સમીકરણ નંબર ત્રણ તો હવે સમીકરણ ત્રણ થી એટલે ત્રણ વડે એ અજ્ઞાત અવરોધ એક્સ શોધી શકાય એટલે આ રીતે આપણા વિસ્ટન નેટનું કાર્ય પણ થઈ જાય વિસ્ટન બ્રિજનું એટલે એની રચના અને કાર્ય બંને થયા એટલે અહીંયા આગળ આ એની રચના અને કાર્યની વાત થઈ ચાલો હવે જોઈએ કે આ સાધનનો ઉપયોગ જોઈએ તો ઉપયોગ તરીકે શું કહી શકાય કે ઝડપથી અને ચોકસાઈપૂર્વક અજ્ઞાત અવરોધો એના મૂલ્ય શોધી શકાય એટલે કોઈ પણ પરિપથનો મારે અવરોધ શોધવો હોય તો એ અવરોધ શોધવા માટે અહીંયા આગળ આ વિન્સ્ટન નેમમાં અજ્ઞાત અવરોધની જગ્યાએ હું આ આપણી પાસે પરિપથને મૂકી દઉં તો એને કારણે અહીંયા આગળ આ રીતે હું અજ્ઞાત અવરોધ શોધી શકું
એટલે આ વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજનો અહીંયા ઉપયોગ થયો કેવાય. એટલે આ મીટર બ્રિજનો ઉપયોગ થયો. હવે અહીંયા આગળ એક જ વસ્તુ છે, આની મર્યાદા શું? તો કે આમાં એકદમ નાના એટલે કે અતિ સૂક્ષ્મ મૂલ્યના અવરોધો એ આપણે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. કારણ શું? તો કે આ જે અહીંયા આગળ આપણે ધાતુની પટ્ટીઓ જોડેલ છે, એ ધાતુની પટ્ટીઓના અવરોધોને આપણે અવગણેલા છે. એટલે અહીંયા આગળ આ એક મર્યાદા માટે હું આમ કહી શકું કે આ એક આની મર્યાદા કે આ સાધન વડે ખૂબ જ નાના મૂલ્યને અવરોધો એ ચોકસાઈથી શોધી શકાતા નથી. આ એની મર્યાદા. એટલે આ રીતે આ વિસ્ટન બ્રેક એની અથવા વિસ્ટન બ્રિજ સાધનની આ મર્યાદા મળે. એટલે આ આપણી પાસે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજ થયું. તો જુઓ આજના આપણા લેક્ચરમાં આપણે વિસ્ટન નેટના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ કયા સાધનમાં થાય એ સાધનની રચના કાર્ય અને પેલા ઉપયોગો જોયા. તો શું કહ્યું હતું આપણે કે વિસ્ટન નેટ જ્યારે સમતોલન સ્થિતિમાં હોય ત્યારે એના ચાર અવરોધો વચ્ચેનો સંબંધ એટલે આ સમીકરણ એક પ્રમાણે R1 / R2 = R3 / R4 એ રીતના મળે. ચાલો હવે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરતું સાધન એટલે વિસ્ટન બ્રિજ. તે વિસ્ટન બ્રિજ સાધનમાં શું હોય? તો કે લાકડાનું એક લાંબુ પાટિયું, એ પાટિયા ઉપર ધાતુની જાડી અને પાતળી જાડી પટ્ટીઓ, ત્રણ પટ્ટીઓ મૂકેલી હોય, એ બી અને સી. પટ્ટી એ અને બી વચ્ચેનો ગાળો એમાં આપણે એક અજ્ઞાત અવરોધ જોડી શકીએ કે જે આપણા પેલા વિસ્ટન નેટમાં અવરોધ R1 તરીકે કાર્ય કરે. બી અને સી વચ્ચે એક અવરોધ પેટી મૂકીએ કે જે જાણીતા અવરોધ માટે R2 તરીકે કાર્ય કરે. ત્યાર પછી એ અને સી પટ્ટીઓ વચ્ચે એક સમાન આડછેદવાળો 1 મીટર લંબાઈનો તાર જોડેલો હોય. એ તારની લંબાઈ 1 મીટર હોવાથી આપણે એને મીટર બ્રિજ પણ આ સાધનને કહીએ છીએ. એ ઉપરાંત આ વચ્ચેની પટ્ટી બીમાંથી એક ગેલ્વેનોમીટરને જોડે અને ગેલ્વેનોમીટરનું જોકી મારફત એ તારના કોઈ ડી બિંદુ પર જોડાણ કરી શકાય. એ સિવાય પરિપથમાં વોલ્ટેજ આપવા માટે પ્રાપ્તિસાધન તરીકે એક બેટરી, કી અને રિયોસ્ટેટ એ અને સી આ બે પટ્ટીઓ વચ્ચે તમે જોડી શકો. એટલે આ એની રચના થઈ. હવે કાર્ય માટે આપણે શું કરવાનું? કે પેલા અવરોધ પેટીમાંથી યોગ્ય અવરોધ લેવાનો. ચાલે અવરોધ આર લઈ અને જોકીને તાર ઉપર અહીંયા આગળ ફેરવવાની. એટલે તાર ઉપર ફેરવતા કોઈ એક બિંદુ એવું મળે કે બિંદુ ડી પાસે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય, એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે. અને આપણે અહીંયા વિસ્ટન નેટના સિદ્ધાંત વખતે જોઈ ગયા કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે એના બે છેડા એટલે કે બી અને ડીના વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય અને એ વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય ત્યારે વિસ્ટન નેટ એ સમતોલન સ્થિતિમાં આવી કહેવાય. તો આવી આ સમતોલન સ્થિતિમાં એના ચાર અવરોધ વચ્ચેનો સંબંધ આપણે સમીકરણ 1 પરથી મેળવતા. તો હવે એ સમીકરણ 1માં R1ની જગ્યાએ મારે અજ્ઞાત અવરોધ 1 મૂકવાનો, R2ની જગ્યાએ અવરોધ પેટીનો અવરોધ R મૂકવાનો, જ્યારે R3 અને R4 તરીકે આ તાર ઉપર તાર AC ઉપર જુઓ તો Aથી D ને Dથી C સુધીના તારના અવરોધ લેવાય. પણ એ અવરોધની કિંમત આપણે જાણતા નથી. પરિણામે આપણે અહીંયા આગળ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કે આડછેદ સમાન હોય તો તારનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય. પરિણામે Aથી D સુધીના તારની લંબાઈને L1 કહીએ અને Dથી C એ L2 કહીએ
ટૂંકમાં 100 સેન્ટીમીટરમાંથી હું એટલે કે 1 મીટરમાંથી L1 ની કિંમત બાદ કરું તો મને L2 મળે, એટલે આ રીતે L1 ને L2 મળે. તો હવે તારના અવરોધ એ લંબાઈને સમપ્રમાણમાં હોવાથી આપણે R3/R4 એની જગ્યાએ L1/L2 મૂકી શકીએ. ચાલો એ કિંમત મૂકી અને અવરોધ એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો અજ્ઞાત અવરોધ માટેનું સમીકરણ મળે X=R(L1)L2. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને તમે અવરોધ શોધી શકો. અહીંયા આગળ ધ્યાનમાં રાખવાની એક બાબત એ કે તમારે અવરોધ R એ પ્રકારે ગોઠવવાનો કે જેથી કરીને લંબાઈ L1 અને L2 એ 40 અને 60 સેન્ટીમીટરની વચ્ચે રહે. કારણ કે વચ્ચે રહેશે તો એ લંબાઈનો ગુણોત્તર 1ની નજીક થાય, પરિણામે જે અવરોધના માપનમાં આપણે જે ત્રુટિ દાખલ થાય તો એ ત્રુટિનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય. એટલે ત્રુટિ ઘટાડીને લઘુત્તમ કરવા માટે આપણે તારની લંબાઈઓ L1 અને L2 એ 40 અને 60 સેન્ટીમીટરની વચ્ચે આવે એ પ્રકારે આપણે લેવાની. એ ઉપરાંત આ સાધનનો ઉપયોગ જોઈએ તો આ રીતે કોઈ પણ પરિપથ અથવા તો કોઈ પણ અજ્ઞાત અવરોધ એની કિંમત ચોકસાઈપૂર્વક અને ઝડપથી માપવા માટે કરી શકાય. પણ આની મર્યાદા જોશો તો મર્યાદામાં શું કહી શકાય કે આ સાધનની મદદથી તમે અતિ નાના, ખૂબ જ નાના મૂલ્યના અવરોધો એ ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. કારણ શું કે તમે જે ધાતુની પટ્ટીઓ A, B અને C જોડેલી છે એ કંઈક તો નહિવત અવરોધ લાગુ પાડશે. જ્યારે પરિપથના અવરોધો પ્રમાણમાં મોટા હોય તો એ અવરોધોની સરખામણીમાં એ પટ્ટીઓના અવરોધ અવગણ્ય બને. પણ જ્યારે પરિપથના અવરોધો તમે એકદમ નાના જોડતા હો તો એની સરખામણીમાં પટ્ટીઓના અવરોધો અવગણ્ય બનતા નથી. એટલે એ વખતે એ પટ્ટીઓના અવરોધો આપણે અહીં ગણતરીમાં લીધા નહીં હોવાથી આપણા પરિણામમાં ત્રુટિનું પ્રમાણ ઘણું વધી જાય. એટલે આવા નાના અવરોધો ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. તો આપણે અહીંયા વિસ્ટન બ્રિજની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું પોટેન્શિયોમીટર એ સાધનનો એનો સિદ્ધાંત, ઉપરાંત એના ઉપયોગો એ આપણે આવતી વખતે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.